બનાસકાંઠા જિલ્લામાં સારો વરસાદ થયો નથી. જિલ્લાના ત્રણેય જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે રણની કાંધીએ આવેલો વિસ્તાર વાવ અને સુઈગામમાં છેલ્લા 3-4 માસથી પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. સ્થાનિકોએ પીવાના પાણીને લઈને મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરી છે, છતાં પીવાનું પાણી નહીં મળતા મહિલાઓ સહિત નાનામાં નાના બાળકોએ પણ દૂર દૂર સુધી ભટકવું પડે છે. પીવાના પાણીના ટેન્કર ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને પોસાય તેમ નથી. પીવાના પાણીની સમસ્યાને લઈને વાવ સુઈગામના લોકોએ વારંવાર તંત્રમાં રજૂઆત કરી છે, તેમ છતાં તેનો કોઈ નિકાલ આવ્યો નથી. જોકે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના મત વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા દિવસે ને દિવસે વિકટ બની રહી છે. વાવ તાલુકાના ઉચપા અને ચુવા ગામમાં છેલ્લા 3-4 માસથી લોકોને પીવાનું પાણી મળ્યું નથી અને પીવાના પાણી ના હોવાના કારણે પશુને પાણી ના આપી શકવાના કારણે પશુ પાલકોની હાલત કફોડી બની રહી છે. જોકે ઉચપા અને ચુવા ગામના ગ્રામજનોએ સરપંચ તેમજ તંત્રને વારંવાર રજૂઆતો કરી છે, તેમ છતાં ગ્રામજનોને પૂરતું પાણી મળ્યું નથી. તેથી ગ્રામજનોએ મીડિયા સમક્ષ પોતાનો બળાપો ઠાલવ્યો હતો. જોકે ગુજરાત મોડલની વાતો વચ્ચે હાલમાં તો સરહદી વિસ્તારમાં મહિલાઓ પણ માથે બેડા ઉપાડીને પાણી આમ તેમ ફટકી રહી છે. ત્યારે ઉચપા અને ચુવા ગ્રામજનો એવા આક્ષેપો કરી પણ રહ્યા છે કે પીવાના પાણીની પાઇપલાઇનમાં વચ્ચેના અનેક લોકોએ ગેરકાયદેસર કનેક્શન લઈ લીધા હોવાના કારણે અને અમારા ગામમાં પીવાનું પાણી અમને મળતું નથી, જેને લઈને અમે સરપંચ અને પુરવઠા તંત્રને રજૂઆત કરી હતી, પરંતુ અમારી વાતને કોઈ સાંભળવા તૈયાર નથી અને અમારી આ સમસ્યાને પગલે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે. જોકે ગ્રામજનોએ કરેલા આક્ષેપોને પગલે આ અંગે મીડિયા કર્મીઓ દ્વારા ગ્રામના સરપંચે પૂછવામાં આવતા તેમને પણ પીવાના પાણીની સમસ્યાનો સ્વીકાર કર્યો હતો અને વધુમાં તેમને જણાવ્યું હતું કે ગામમાં આવતી મુખ્ય પીવાની પાણીની પાઇપલાઇનો કેટલાક માથાભારે તત્વો દ્વારા ગેરકાયદેસર કનેક્શન લીધેલા છે, જે બંધ કરવા માટે કહેવામાં આવતા બંધ કર્યા નથી. જોકે ગામના સરપંચ દ્વારા આ બાબતે તંત્રને કોઈ પણ જાતની લેખિત રજૂઆત કરાઈ નથી તેવું સરપંચ ખુદ જણાવી રહ્યા છે. 3 મહિનાથી પાણી નથી આવતો સાહેબ, પાણી વગર તરસે મરાવે, અમે તો તરસે મરાવે પણ મારો માલ તરતડે છે. 2-2 ગાયથી પાણી લાવો છો તો અમારો માલ પાવો કે અમે પીઓ એમ કહો તમે? કોઈ સરપંચને વોટ લેવા હોય ને તો હેડે આવે છે કે વોટ જીઓ ને આમ જીઓ લેવા સારું કરે ને બધા અત્યારે ટાટા ટાટા થાય છે. પછી આવું આવું ના છોકરાનું કરે છે, કોઈ આ માલને પીવાય ઠેઠ ચોથી ઉપાડીને લાવો, ઘરે પીવાય ઉપાડીને લાવો, પછી શું કરવાનું? અમારે પાણી વગર તો પાણી વગર તરસી મરવાનું છે. 3-3 મહિનાથી પાણી અમારે ભણિયારે પાણી નથી પીવાય, અત્યારે ચોથી લેવા દો અમે ઠેઠ. અને ઉચપા ગામની અંદર 3 મહિનાથી પાણી નથી આવતું ને જે પાણી અત્યારે અવાડામાં કે સંપમાં નથી, 2-2 કિલોમીટરમાંથી ઉપાડીને લાવવું પડે છે. અને જે લાઇનમેન છે, ચુવાનો ભાઈ છે, એમને અંદર કનેક્શન જે લાઇનની અંદર ભાચરથી ઉચપા સુધી આવે છે અને તમામ કનેક્શન કરી નાખેલ છે, તો આ ગામ સુધી પાણી પણ પહોંચતું નથી અને પાણી આવતું નથી. જ્યાં ત્યાં પાણીનો વેરફાઈ કરી અને પાણી આવતું નથી, બરાબર. અને અત્યારે એક કોરા દુષ્કાળ છે, એક કોરા ઘાસનું, એક કોરા પાણીનું, તો અમારે કઈ રીતે અમારે અમારું ઘરનું ખેતીનું કામ કરવું કે અમારે આ પાણીનો પ્રશ્ન માથાકૂટ છે એ નિવારણ કરવું, શું કરવું? એમને આપને આગળ રજૂઆત કરેલ છે, સરપંચને કરેલ, પાણી પુરવઠાને કરેલ ફરિયાદ, પછી એમને શંભુને કરેલ, અને મેં એડી પણ કરેલું છે પણ હજી મને પહોંચ મળેલ નથી, બરોબર. પરબતભાઈને પણ ફોન કર્યો હતો, બરોબર. સંતોષકારક જવાબ નથી મળ્યો, સંતોષકારક જવાબ પણ મળેલ નથી. અમે સાહેબ ખૂબ ટોકાવાળાને કીધું હતું ઓપરેટરને, પછી મજૂરિયાને કીધું હતું શંભુભાઈને, પણ ધાર કો તાર કે છે કનેક્શન કપાય નાખો એ ચાર દી કરે કો એટલે રેડી આવે પાણી અને પતક લઈ જાય. ગાઉ ગાઉ નળી આપે આપી દીધી છે, મારે કનેક્શન કરી દીધો, કોઈ એપ કઈ કઈ ભાઈ એસો નથી. સાહેબ તમે આ તમારા ગામની અંદર કે 35 કનેક્શન જે પાણીને પીવાની પાઇપલાઇનમાં કરે છે તેના વિશે તમે કોઈ લિખિતમાં કે કોઈ રજૂઆત કરી છે? લિખિતમાં સાહેબ કોઈ નથી કરી, પણ હાથો જ કહી દીધું અને કાપે પણ બીજે જોડી ગયા છે. તમારા પીવાના પાણી વિશે તમે અત્યારે શું કરી રહ્યા છો ગામમાં? હવે સાહેબ પાણી નથી આવતું, ત્રાસ છે. પછી હેરણગતિ છે બે ગામ ચોવા ઉચવા. એ તો સાચે જ, પણ તમે હજી સુધી કોઈને લેખિતમાં કે કોઈ પણ પ્રકારની જાણ કે કોઈ કરી નથી? કરે લેખિતમાં કોઈ જાણ નથી કરી, હવે કરવી પડશે, હવે કરવી પડશે. ના ના હવે તો કરશો એ સાચી વાત છે, પણ આટલા દિવસ સુધી તમારા ગામમાં અત્યારે છેલ્લા 15 દિવસથી તો કે પીવાનું પાણી જ નથી આવતું, તો એના વિશે તમે શું કહેવા માંગો? હવે એમ શું કે કીધું, કોઈ કરતા મટી જાય લેખિત ન કરવું પડે, કોઈનું નામ ન જીવવું પડે, એમ કરતા કોઈ કરતા પ્રશ્ન સોલ્વ થઈ જાય તો ધકબો હતો, પણ ધચો નથી. હા ધકે એમ નહીં, હવે ધકે એમ નહીં. હવે તમે શું કરશો એના વિશે? હવે એનો લખી જ જઈશું.